વેલકમ ટુ મેથ ઝોન. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. જી મેઇનનો લેક્ચર, એમાં આપણે એક વિડીયોમાં એક જ ક્વેશ્ચન સોલ્વ કરીશું. જી મેઇન 2014 ઓફલાઈનનું પેપર છે, બરાબર. પહેલા ઓફલાઈન એક્ઝામ, ઓફલાઈન ઓનલાઈન બંને એક્ઝામ હતી. તો ઓફલાઈન પેપરનો આ પ્રશ્ન છે કે જો એક્સ બરાબર 4n-3n-1 સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, ઓકે, અને વાય ઇઝ ઇક્વલ ટુ 9n-1 સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, જ્યાં એન એ પ્રાકૃતિક સંખ્યા છે, તો એક્સ યોગ વાય બરાબર ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે એન, બીજો ઓપ્શન છે વાય માઇનસ એક્સ, ત્રીજો ઓપ્શન છે એક્સ, ચોથો ઓપ્શન છે વાય. ચલો પહેલા આપણે સોલ્વ કરીશું, બરાબર. તો મને એક્સ બરાબર શું આપેલું છે? એક્સ બરાબર રકમમાં આપ્યું છે 4n-3n-1 સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, એટલે એન માંથી આપણે કિંમત લેવાની, બરાબર. તો આપણે એન માંથી કિંમત લઈએ, પહેલા આપણે એક લઈએ, એક લઈએ તો શું થશે? ઝીરો મળશે. 4n-1 એટલે 4, 4-3-1 એટલે 0. પછી એન બરાબર 2 લઈએ તો 4^16, 16-6-1 એટલે 9. પછી એન બરાબર 3 લઈએ એટલે 54 આવશે. આગળ ઘણી બધી કિંમત આવશે. પછી વાય બરાબર શું આપેલું છે? 9n-1 સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન. ચલો તો એન બરાબર આપણે 1 લઈએ એટલે 0 આવે, 2 લઈએ તો 9 આવે, 3 લઈએ તો 18 આવે, 4 લઈએ તો 27 આવે, 5 લઈએ તો 36 આવે, 6 લઈએ તો 45 આવે, 7 લઈએ તો 54 આવે. શા માટે આટલી બધી કિંમત હું લઈ રહ્યો છું? કેમકે અહીંયા 54 છે અને અહીંયા 54 તમે જુઓ ઘણી બધી કિંમત પછી આવે છે, એટલે એનો મતલબ આ બે સ્ટેપ જોતા તમને ખબર પડી જવી જોઈએ કે એક્સ એ વાય નો ઉપગણ છે. અને જો એક્સ એ વાય નો ઉપગણ હોય તો એક્સ યોગ વાય જવાબ વાય આવે, કેમ કે વાય સૌથી મોટો ગણ છે. ક્લિયર? બસ આ જવાબ થઈ ગયો, સોલ્યુશન પતી ગયું. ઓકે.